गुजरात। नमस्कार, न्यूज बुलेटिन में आपનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું વરસાદથી। વલસાડ જિલ્લાથી શરૂઆત કરીએ। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે। મોડી રાત્રે વલસાડ જિલ્લાને જાણે મેઘરાજાએ ગમરોડી નાખ્યો હતો। રાત્રે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ થયો હતો। रातभर मेघराजा की जोरदार बेटिंग ने कारण वलसाड़ शहर नीचाणवाड़ा अनेक विस्तारों में पानी भराई गया था। मोड़ी रात्रे वलसाड़ शहर में 6.4 इंच वरसाद थयो अने आ वरसादने पगले शहरना अनेक विस्तारों अने रस्ताओं पर अने रहणांक विस्तारों में पानी भराई गया, जेना कारणे जनजीवन प्रभावित जोवा मळ्युं। जिल्लाना पारडी अने वापी में पण धोधमार वरसाद वरस्यो। मोड़ी रात्रे वलसाड़ शहर में भारे वरसादने कारणे अनेक विस्तारों में जळबंबाकार जेवी स्थिति सर्जाई। शहर में रात्रे वरसेला 6.5 इंच वरसादने कारणे तिथल रोड, एमजी रोड, छीपवाड़, हालार रोड, सिविल हॉस्पिटल रोड, स्टेशन रोड, मोगरावाड़ी अने वलसाड़ना रेलवे गरनाड़ाओमां पाणी भराई गया हता। आम रातभर मेघराजाए जोरदार बेटिंग करता वलसाड़ने पाणी पाणी करी दीधुं। अनेक विस्तारों में रस्ताओं पर अने केटलीक नीचाणवाड़ा રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા અને વહેલી સવારે લોકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હવામાન વિભાગે જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી કરી હતી, જેના પગલે મોડી રાતથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ થયો। ગઈ મોડી રાત્રે વલસાડના ઉમરગામમાં 14 મિલીમીટર, કપરાડામાં 1 ઇંચ, ધરમપુરમાં 1 ઇંચ, વાપીમાં 1.5 ઇંચથી વધુ તો પારડીમાં 3.5 ઇંચ અને વલસાડમાં 6.4 ઇંચ વરસાદ પડ્યો। વધુ માહિતી સાથે વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે। ભરત, વલસાડમાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં પડ્યો છે અને જનજીવન પ્રભાવિત થયું હોય એવા કયા વિસ્તારો છે? કેટલો વરસાદ પડ્યો? જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને વલસાડ જિલ્લાની અંદર સમગ્ર જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો। જો કે મેઘરાજાએ જાણે વલસાડ શહેરને રીતસરનું ધમરોડ્યું હતું। ગઈકાલે રાત્રે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસતા વલસાડ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડ શહેરમાં 6.5 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો। આથી વલસાડ શહેરના તિથલ રોડ, એમજી રોડ, પવાડ, રેલવે ગરનાળા, સ્ટેશન રોડ અને સિવિલ હોસ્પિટલ રોડ સહિતના જે મોગરાવાડી વિસ્તાર છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ ગયા હતા અને શહેરની રોજિંદી સમસ્યા સમાન જે રેલવે ગરનાળા છે આ બંને રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા રાહદારીઓને વાહન ચાલકોએ મુશ્કેલીમાં મુકાવવું પડ્યું। પંકજ, આપને જણાવું કે હવામાન વિભાગે જે રીતના આગાહી કરી હતી, મોડી રાતથી જ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો અને જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। જિલ્લાના જો વાત કરીએ તો ઉમરગામની અંદર માત્ર 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે બાકીના તાલુકા કપરાડા અને ધરમપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો। પારડીની અંદર 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, વાપીની અંદર 1.5 ઇંચ અને જોકે સૌથી વધુ વરસાદ વલસાડ શહેરમાં વરસ્યો હતો। વલસાડ શહેરને મેઘરાજાએ રીતસરના 2 કલાક સુધી ધમરોડતા વલસાડના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। 6.5 ઇંચ વરસાદને કારણે વલસાડ શહેરના તિથલ રોડ, એમજી રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા તો કેટલાક વિસ્તારોમાં નીચાણવાળા જે રહેણાંક વિસ્તાર છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ ગયા હતા। આથી વહેલી સવારે જે સ્કૂલે જતા બાળકો હોય અને સાથે સાથે જ જે નોકરી ધંધે જતા લોકો છે અને સાથે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વહેલી સવારે જે રીતના રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા, આથી વલસાડ શહેરના બંને તરફના વાહન વ્યવહારને અસર થઈ હતી અને જે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। આથી વલસાડનું મોગરાવાડી અને અબ્રામા વિસ્તાર છે જાણે લોક થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। જોકે અત્યારની વાત કરીએ તો 6 વાગ્યા બાદ વરસાદે વિરામ લીધો છે। વલસાડ શહેરના લગભગ તમામ વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા છે, પરંતુ એક સાથે 2 કલાકની અંદર 4.5 ઇંચથી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। એને કારણે વહેલી સવારે વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। અત્યારની વાત કરીએ તો અત્યારે પણ જિલ્લાના તમામ તાલુકાઓમાં છે વાદળછાયું વાતાવરણ છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અન્ય તાલુકાઓમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ મોડી રાત્રે મેઘરાજાએ વલસાડ શહેરને ધમરોડતા વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। પંકજ જી, ભરત, બીજો એક ખાસ સવાલ ભરત, હવામાન વિભાગે જે આગાહી કરી છે કે હજુ પણ 2 થી 3 દિવસ દક્ષિણ ગુજરાતના અને દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, ત્યારે અગમચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર કઈ રીતે કામ લઈ રહ્યું છે, કેટલું એલર્ટ દેખાઈ રહ્યું છે, દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને કયા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી રહી છે? जी बिल्कुल पंकज, जे रीतना हवामान विभागे अगाऊ जे रीतना आगाही करी हती ने वलसाडना सहित समग्र राज्यनो दरियो 5 दिवस सुधी तोफानी रहेवानी शक्यता वर्तववामां आवी हती। आवी ज रीते वलसाड जिल्लाना पण 70 किलोमीटरनो दरिया किनारो छे। छेल्ला 3 दिवसथी वलसाडनो दरिया किनारो दरियो छे तोफानी जोवा मळ्यो छे। अत्यारे पण आ रीतना हजू पण हवामान विभागनी आगाहीने प्रमाणे 2 दिवस सुधी आवा संकेतो जणाई रह्या छे। आथी हवामान विभागे अगाऊथी ज वलसाड जिल्लाना जे नदी किनाराना जे दरिया किनाराना 27 गामना लोको छे, एटले वलसाड तालुको, पारडी तालुको अने उमरगाम तालुकाना दरिया किनाराना जेटला विस्तारना लोको छे ते लोकोने सचेत कर्या हता अने दरियाथी दूर रहेवा सूचन करवामां आव्युं हतुं। साथे ज माछीमारोने पण दरियो नहीं खेडवा माटेना सूचन करवामां आवता। एम जोवा जईए तो पंकज, अत्यारे माछीमारोनी ऑफ सीजन छे, मोटा भागनी होडीओ छे दरिया किनारे लंगारेली होय छे, तेम छतां કેટલાક માછીમારો આ રીતના નિયમોનો ભંગ કરીને જતા હોય છે। તેઓને પણ ચેતવણી આપવામાં આવી હતી અને માછીમારોને દરિયો નહીં ખેડવા सूचन करवामां आव्या हता। आवी ज रीते जेतना हवामान विभागे भारे वरसादनी आगाही करवामां आवी हती। एने लईने पण तंत्र सतर्क छे। दरियामां उद्भवती परिस्थितिनी साथे साथे वरसादने लईने जे पण परिस्थिति उद्भवे एना माटे तंत्र सतर्क छे। परंतु जे रीतना 2 कलाकनी अंदर 4 इंचथी वधारे वरसाद खाबकता आजे वलसाड शहेरने पाणी पाणी करी दीधुं हतुं अने पालिकानी जे प्री मोन्सून कामगीरी छे ए पण टूंकी पड़ी हती। आम जोवा जईए तो भारे वरसादने कारणे वलसाडनुं तंत्र सतर्क छे, परंतु मेघराजा रीते जोरदार रीते वरस्या हता एने कारणे तंत्रनी तैयारीओ पण धरीनी धरी रही गई हती। पंकज जी जी भरत, आभार समग्र माहिती आपवा माटे। तो दक्षिण गुजरातमां मोडी रातथी जे रीते वरसाद साबेलाधार वरस्यो छे जेनी अलग-अलग 3 तस्वीरो आपने बतावी रह्या छे। वलसाडमां तमाम तालुकाओमां वरसाद छे, जिल्लाना तमाम तालुकामां वरसाद छे અને મોડી રાતથી જ વરસાદ પડ્યો, જોકે સવારે 6 વાગ્યા પછી વરસાદે વિરામ લીધો છે। જોકે વલસાડમાં મોડી રાતથી જે ભારે વરસાદ પડ્યો તેના કારણે મોટાભાગના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા, રહેણાંક વિસ્તારો સુધી પાણી આવી ગયા, જેના કારણે જનજીવન થોડું પ્રભાવિત જોવા મળી રહ્યું છે। વલસાડમાં વહીવટીતંત્ર જેટલું એલર્ટ છે તેની સામે જે પાણી આવી રહ્યું છે, વરસાદનું પાણી આવી રહ્યું છે, તેની સામે આયોજન છે એ થોડું ટૂંકું પડી રહ્યું હોય એવું પણ લાગી રહ્યું છે। जो कि हवामान विभाग ने आगाही है कि हजू पण दरिया किनाराना अने दक्षिण गुजरातना अनेक भागों में भारे वरसाद थई शके छे। हवे आपने बतावीए सूरतना दृश्य। सूरत जिला में सवारथी ज वरसादी माहोल जाम्यो छे। ग्राम्य विस्तारों में वरसाद थई रह्यो छे, जेमां માંગરોળ, उमरपाड़ा, मांडवी अने ओलपाड़ में धोधमार वरसाद पड्यो। 2 कलाकथी वरसी रह्यो छे अहींया सतत वरसाद, जेना पगले वातावरणमां पण ठंडक फैलाई गई है। खेडूतोमां आनंद छवाई गयो छे, स्थानिक लोकोने पण बफाराथी राहत मळी गई है। सूरत जिल्लाना ग्रामीण विस्तारोमां वरसाद सवारथी ज पड़ी रह्यो छे। માંગરોળ, उमरपाड़ा, मांडवी अने ओलपाड़ सहितना जे विस्तारो छे, बारडोलीमां पण आजे सवारथी ज सतत वरसाद थई रह्यो छे। तो दक्षिण गुजरात में मोटा भागना विस्तारों में वरसाद है, त्यारे सूरतना तमाम मोटा भागना तालुका में वरसाद है। सौथी वधारे जे वरसाद है ए उमरपाड़ा अने માંગરોળ में जोवा मळी रह्यो छे, कारण के छेल्ला 2 कलाकथी अहीं सतत वरसाद थई रह्यो छे। गरमीथी लोकोने राहत मळी गई है, बफाराथी पण लोकोने राहत मळी छे। धरतीपुत्रो आनंदित जोवा मळी रह्या छे, कारण के तेमने वावणी लायक वरसादनी जे राह हती ए वरसाद तेमने अत्यारे मळी रह्यो छे। मांडवी ओलपाडमां पण लोकोमां खूब ज आनंद छवायो छे। आ वरसादने पगले मेघराजा सूरत अने वलसाडमां मन मूकीने वरसी रह्या छे। वलसाडमां गई रातथी ज ज्यारे सूरतमां वહેલી સવારથી જે સતત વરસાદ પડી રહ્યો છે ને છેલ્લા 2 કલાકથી જે વરસાદ થઈ રહ્યો છે તેના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। तस्वीर आपने बतावी रह्या छे, छेल्ला 2 कलाकथी अहींया वरसाद थई रह्यो छे अने सतत वरसादने पगले वातावरणमां ठंडक फैलाई गई छे। વધુ માહિતી સાથે સંવાદદાતા બારડોલીથી કેતન પટેલ અમારી સાથે જોડાયા છે। કેતન, સુરતના કયા કયા ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે? ધરતીપુત્રો શું કહી રહ્યા છે? दक्षिण गुजरात सूरत जिला હવે ચોમાસું જમ્યો હોય એવા માહોલ દેખાવા મળ્યો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વાવણીના વરસાદ ધરતીપુત્રોમાં એક આનંદ છવાયો છે અને અસહ્ય બફારાથી લોકોએ આજે રાહત પણ મેળવી છે. વાત કરું તો સુરત જિલ્લામાં ચેરાપુંજી સમાન જેવું માંગરોળ કીમ કોસંબા અને મહુવા વિસ્તારની અંદર વહેલી સવારથી 2 કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે એમાં ઉમરવા અને માંગરોળ તાલુકાની અંદર 2 કલાકમાં 1 થી સવા ઇંચ જેટલો વરસાદ ખાબકવા પામ્યો છે. તો ઓલપાડની અંદર પણ 22 mm જેટલો વરસાદ ખાબકવા પામ્યો છે. અને સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર પણ 2 કલાકની અંદર 15 mm જેટલો વરસાદ ખાબકતા ગરમીથી આંશિક રાહત મળી છે. તો બીજી તરફ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી પંકજ. જી કેતન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો વાત હવે દાહોદની કરીએ. દાહોદ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. આ તસવીરો જુઓ. લીંબડી જાલોદમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. દાહોદમાં પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે અને સવારથી જ અહીંયા વરસાદ પડી રહ્યો છે. ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. લીંબડી જાલોદમાં પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદ છે. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. મહીસાગર રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પણ વરસાદ, બચકરિયા, રાઠ, ડીટવા, પૂનાવાડામાં વરસાદ ખાબક્યો છે. અને આ તસવીરો જોઈ શકો છો કે મહીસાગર જિલ્લા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. એટલું જ નહીં, રાજસ્થાન સરહદને અડીને આવેલા જે ગામો છે ત્યાં પણ ધોધમાર વરસાદ પડ્યો, જેથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. વાત હવે કરીએ અરવલ્લીની. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં સવારથી જ વરસાદી માહોલ છે. અઠવાડિયાના વિરામ બાદ વરસાદ જોવા મળ્યો. ભિલોડા, લીલછા, મલાસા, બાકરોડામાં વરસાદ પડ્યો. નવા ભવનાથમાં પણ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ધીમી ધારે વરસાદ થયો, જેના પગલે લોકોને બફારાથી અહીંયા રાહત મળી ગઈ, કારણ કે અઠવાડિયા સુધી અહીંયા વરસાદ ન હતો. અઠવાડિયા પહેલાં જે વરસાદ પડ્યો હતો ત્યારબાદ હવે અહીંયા ફરી એક વખત મેઘરાજાનું આગમન થયું છે. ભિલોડામાં સવારથી જ વરસાદ છે. વાત હવે અમદાવાદની પણ કરીએ. અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ચોમાસું આવતા જ અમદાવાદમાં જોખમી ભૂવાનું સામ્રાજ્ય છવાઈ જતું હોય છે. જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં આવેલ લબ્બેક પાર્કમાં ભૂવો પડ્યો હોય છે અને એમાં એક યુવાન એક્ટિવા સાથે ખાબક્યો. અચાનક ભૂવો પડી જતા યુવાન એક્ટિવા લઈને આ ભૂવામાં પડતા યુવાનને ઈજા થઈ. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. તો જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં લબ્બેક પાર્કમાં ભૂવો પડ્યો, જેમાં એક યુવાન એક્ટિવા સાથે આ ભૂવામાં ખાબક્યો. અચાનક ભૂવો પડી જતા યુવાન એક્ટિવા લઈને આ ભૂવામાં જ પડ્યો અને યુવાનને ઈજા પહોંચી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. તો આ ભૂવો પડ્યો ત્યાર પછીના આ જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો, કેટલો જોખમી બની ગયો છે આ રસ્તો. અને અહીંથી કોઈ રાહદારી, કોઈ વાહન ચાલકને જો ખ્યાલ ન હોય તો તે સીધો જ આ ભૂવામાં પડી શકે છે. તો આપ જોઈ શકો છો કે જે યુવાન છે એ આ બાઇક એક્ટિવા સાથે આ ભૂવામાં ગરકાવ થઈ ગયો છે. તેની આ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. જ્યારે આ વ્યક્તિ અહીંયાથી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ભૂવાની અંદર તે ખાબક્યો. તેની અંદર તેને ઈજા પણ થઈ. ત્યારબાદ આ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો. તો અમદાવાદના જુહાપુરાના ફતેવાડી વિસ્તારનો આ બનાવ, જ્યાં આ ભૂવો છે એ રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. ચોમાસું હજુ શરૂ થયું છે ત્યારે ભૂવામાં લોકોનું ખાબકવાનું પણ શરૂ થઈ ગયું છે. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन बेदरकारी की वजह से यहाँ पे भूआ पड़ा है. मेन ड्रेन लाइन लीकेज होने की वजह से यहाँ पे ये भाई, क्या नाम आपका भाई? आतिफ खान यहाँ पे एक्टिवा लेकर आए हुए थे. उनकी एक्टिवा के साथ वो अंदर गिर गए थे. यहाँ के लोगों ने मेहनत मुशक्कत करके रस्सा डालकर उन्हें बाहर निकाला है और यहाँ बाहर निकाल के आज ये यहाँ पे आपके सामने खड़े बताएंगे कि क्या हुआ था. बहुत बड़ी लाइन है. अंदर गाड़ी लेके मैं जब रिटर्न जा रहा था तो अचानक की गाड़ी का अंदर गिरा मैं, और इतना फोर्सफुली पानी के कम से कम 15 फीट 10 फीट में अंदर चला गया था. अगर मेरे हाथ में कुछ रस्सी या कुछ पाइप वगैरह नहीं आई होती अंदर तो मैं मतलब आगे निकल जाता. ઉદયપુર હત્યાકાંડને પગલે ગુજરાતની એસટી બસ રોકાવાઈ. અરવલ્લીમાં રાજસ્થાન જતી એસટી બસોને રોકી દેવાઈ છે. શામળાજી બસ સ્ટેશનમાં રાજસ્થાન જતી બસોને રોકાવાઈ છે. નાથદ્વારા ઉદયપુર તરફ જતી બસો શામળાજી અટકાવવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે આ બસોને રોકવામાં આવી છે. રાજસ્થાન તરફ જતા પ્રવાસીઓને હાલાકી પડી રહી છે. તો ઉદયપુર હત્યાકાંડને પગલે ગુજરાતની એસટી બસને રોકવામાં આવી છે। અરવલ્લીમાં રાજસ્થાન જતી એસટી બસોને રોકવામાં આવી રહી છે। શામળાજી બસ સ્ટેશનમાં રાજસ્થાન જતી આ બસોને રોકવામાં આવી। નાથદ્વારા ઉદયપુર તરફ જતી આ બસોને શામળાજીમાં અટકાવવામાં આવી। તકેદારીના ભાગરૂપે આ બસોને રોકવામાં આવી। રાજસ્થાન તરફ જતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દાહોદ એસટી બસને અકસ્માત નડ્યો। ઝાલોદથી જંબુસર જતી એસટી બસને અકસ્માત નડ્યો। ઝાલોદના થાળા ડુંગરી ગામે અકસ્માત થયો। સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા બસ ખાડામાં ખાબકી। બસમાં સવાર 25 થી 30 જેટલા પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા છે। તો દાહોદમાં એસટી બસને અકસ્માત નડ્યો। ઝાલોદથી જંબુસર જતી એસટી બસને અકસ્માત નડ્યો। ઝાલોદના થાળા ડુંગરી ગામે અકસ્માત થયો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ખાડામાં ખાબકી। बस में सवार 25 થી 30 જેટલા પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા છે। ડાંગના આહવા તાલુકાની માનમોડી ગ્રામ પંચાયત ફરી ચર્ચામાં છે। સરપંચ સામે અવિશ્વાસને લઈને ફરી એકવાર હોબાળો મચી ગયો। પંચાયતના સભ્યોએ સરપંચ વિરુદ્ધ મૂકેલી અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે વિકાસ કમિશનરે વિડિયો કોન્ફરન્સ કરી, જેમાં સરપંચના સમર્થનમાં 40 જ્યારે ઉપસરપંચના સમર્થનમાં 300 થી વધુ વ્યક્તિઓ હાજર રહ્યા। ગ્રામજનોએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં હોરિયો બોલાવ્યો, તો સરપંચે વિડિયો ઉતારી વાયરલ કરતા વિવાદ વધ્યો છે। સુરત એસઓજીની ટીમે કામરેજના નવી પારડી ગામેથી મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર ઝડપી પાડ્યા। સર્વોદય સોસાયટીમાં પાડવામાં આવેલા દરોડામાં 2 મકાનમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરેલા 68 ભરેલા સિલિન્ડર અને 63 ખાલી સિલિન્ડર અને 13 કોમર્શિયલ સિલિન્ડર સહિત 3.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે ગેસ રિફિલિંગ કરવાની 2 મોટર પણ કબજે કરી છે। દરોડા દરમિયાન પોલીસે 2 આરોપીની અટકાયત પણ કરી છે, જ્યારે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ધાનેરામાં નિયમોને નેવે મૂકીને ખાનગી શાળાની બસોમાં વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરવામાં આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટરના જાહેરનામાને ખાનગી શાળાના સંચાલકો ઘોડીને પી ગયા છે। આ દ્રશ્યો છે ધાનેરાના ખાનગી શાળાની બસોના। ખાનગી શાળાની બસોમાં પાર્સિંગ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવી રહ્યા છે। શાળાઓમાં વિદ્યાર્થીઓને લેવા આવતા ખાનગી વાહનોના નંબર તેમજ ડ્રાઈવર સહિતના ડેટા શાળા પાસે રાખવા ફરજિયાત છે। જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ધાનેરાની ખાનગી શાળાઓ ઉલ્લંઘન કરી રહી છે। ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલયના આચાર્યએ આ વાતનો સ્વીકાર કર્યો। હવે વાત જગન્નાથ રથયાત્રાની। અમદાવાદમાં આવતીકાલે જગન્નાથજીની રથયાત્રા છે। રથયાત્રા પૂર્વે આજે નિજ મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવશે। સવારે 10 વાગે સોનાવેશના દર્શન, ગજરાજ પૂજન થશે અને બપોરે 3 વાગે 3 રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજા વિધિ થશે। નિજ મંદિરના પ્રાંગણમાં આ વિધિ વિધાન થવાનું છે, ત્યારે તેની તમામ પ્રકારની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે। ગઈકાલે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી, તેમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અને આજે હવે રથયાત્રાનો આગળનો દિવસ, કારણ કે આવતીકાલે રથયાત્રા યોજાવાની છે, ત્યારે તેના પહેલાં નિજ મંદિરમાં એક વિશેષ પૂજા થતી હોય છે। સવારે 10 વાગે સોનાવેશના દર્શન, એટલે કે સોનાના આભૂષણોથી ભગવાનને સજાવવામાં આવતા હોય છે અને તેના દર્શન માટે ભક્તો અહીંયા આવતા હોય છે। ગજરાજનું પૂજન થશે, જે ગજરાજો રથયાત્રામાં જોડાવાના છે આ તમામ ગજરાજોની પણ પૂજા અહીંયા કરવામાં આવશે। બપોરે 3 વાગે 3 રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજા વિધિ થશે। જે 3 રથની અંદર વિરાજિત થવાના છે જગન્નાથજી, તે રથોની પણ પૂજા થશે। તો ભક્તોએ બનાવ્યો જગન્નાથજીનો ચોકલેટનો રથ। આ તસવીરો જુઓ, ચોકલેટનો રથ જોઈ શકાય છે। 11 કિલો ચોકલેટમાંથી બનાવ્યો નાથનો રથ। व्हाइट અને ડાર્ક ચોકલેટમાંથી રથ તૈયાર કરવામાં આવ્યો। 1.25 ફૂટ લાંબો અને 1 ફૂટ પહોળો ચોકલેટનો આ રથ જગન્નાથજીના ભક્ત શિલ્પાબેને તૈયાર કર્યો છે। આ ચોકલેટનો રથ तो बे अलग अलग तस्वीरों आपने बतावीशुं। पहली तस्वीर अत्यारे आप जे जोई रह्या छो ते चॉकलेटना रथनी तैयार करेलो आ रथ जे शिल्पाबेने तैयार कर्यो छे अने बीजी तस्वीर हवे आप जोई शको छो सोनावेशना दर्शन। गईकाले जे नेत्रोत्सव विधि थई त्यारबाद आजे सोनावेशना दर्शन आप करी शको छो। घरे बेठा ज अमे आपने आ दर्शन करावी रह्या छे। भगवान जगन्नाथना सोनाना आभूषणोथी तेमने सजाववामां आव्या। વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાયા છે। વિભુ, આજે ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શનનું પણ આયોજન છે। હાલ મંદિરમાં કયા પ્રકારની વિધિ વિધાન ચાલી રહી છે? હાલ આપ શું જોઈ રહ્યા છો? पंकज, भगवान जगन्नाथ की 145मी रथयात्रा और भगवान नगरचर्याए निकले ते पहला आज सोनावेशना दर्शन है ते करावामां आवे छे। वर्ष में एक ज वखत भगवान जगन्नाथना जे सोनावेश में छे ते दर्शन थता होय छे। आपणे दृश्यों पण बताववा मांगीश के जे रीते अत्यारे भगवान जगन्नाथ ने जे सोनावेशना दर्शन है ते करावामां छे। त्यारे विधि है ते 10:30 कलाके है ते शरू थशे। आपने बताई दईश के जे भगवानना अलंकारों है ते आ पेटी जे आवी छे तेवा भगवान जगन्नाथना अलंकारों अलंकारों थी भगवान ने सुशोभित है ते करवामां आवशे। 10:30 कलाके मंत्रोच्चार विधि साथे जगन्नाथ भगवान ने सोनावेशना अलंकारों है ते चढ़ावामां आवशे। वर्ष में एक ज वखत भगवान ने सोनानो मुंगट है ते धारण करवामां आवतो होय छे। एटले के भगवान जगन्नाथ बहन सुभद्रा और भाई बलभद्र ने आज सोनाना अलंकारों थी सुशोभित कराशे। भगवान जगन्नाथ ने पण सोनानो मुंगट है ते અને ખાસ કરીને અત્યારે પણ આપ જોઈ શકો છો કે તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે। ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પણ હવે ધીમે ધીમે આવી રહ્યા છે। આજની આખા દિવસની પંકજ વિધિની આપણે વાત કરીશ તો સોનાવેશના દર્શન છે તે કરવામાં આવશે। 10:30 થી 11:15 ની વચ્ચે ગજરાજો છે તેની પૂજા વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ 12 વાગે મંદિર પરિસરમાં 3 જે રથ છે તે રથને લાવવામાં આવશે, પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ત્યારબાદ 3 વાગે 3 રથોની પૂજા થશે, अर्चना थशे अने कोंग्रेसना जे प्रमुख छे ते आवे अने आरती करशे। त्यारबाद सांजे छे महाआरती थशे अने महाआरतीमां पण विधानसभाना अध्यक्ष छे ते उपस्थित रहेशे, साथे ज मंत्रिमंडळ उपस्थित रहेशे, धारासभ्यो पण छे ते उपस्थित रहेशे अने आजे सोनावेशना दर्शन छे ते करशे अने दर्शननो ल्हावो लेशे। आवतीकाले वहेली सवारे भगवान जगन्नाथने आंखेथी पाटा खोलवामां आवशे। 4 વાગે मंगळा आरती करवामां आवशे अने त्यारबाद भगवान जगन्नाथ नगरचर्याए निकळशे। आपणे दृश्यों पण बताववा मांगीश के अत्यारे केमेरामेन ने कहीश के जे भक्तो आव्या छे तेने पण बतावे के जे भक्तो छे खूब मोटी संख्यामांथी दूर दूरथी भक्तो छे ते आवता होय छे अने भगवान जगन्नाथना दर्शन छे ते करता होय छे। सोनावेशना दर्शन करवा ए पण एक लाभ होय छे। आप क्यांथी आवा छो? मणिनगरथी। अच्छा, दर वर्षे आवो छो सोनावेशना दर्शन? दर वर्षे आवीए छीए, महीनामां 2 વાર आवीए छीए। लोको छे ते दर्शन करवा माटे आवे छे अने महाआरती छे तेनो पण लावो लेता होय छे। आवती काले पण भगवान जगन्नाथ ज्यारे नगरचर्याए निकळशे अने तेने लईने अत्यारे तैयारीओ छे ते चाली रही छे अने भक्तो पण राह जोई रह्या छे भगवाननो स्वागत माटे। जी विभु, आभार समग्र माहिती आपवा माटे। लगातार अपडेट आपनी पासेथी लेता रहीशुं। हाल दर्शकोने सीधी तस्वीरो बतावी रह्या छीए अमदावादना जमालपुर खाते आवेला आ जगन्नाथजीना मंदिरथी, જ્યાં ભગવાનના અદ્ભુત દર્શન જે છે ઘરે બેઠા જ આપ કરી રહ્યા છો અને મોટી સંખ્યામાં લોકો પણ અત્યારે ભગવાનના દર્શન માટે આવી રહ્યા છે। સોનાવેશના દર્શન આજે કરવાનો લહાવો છે અને એ લહાવો લેવા માટે ન માત્ર અમદાવાદ, ગુજરાતભરમાંથી લોકો આજના દિવસે આ સોનાવેશના દર્શન માટે અહીંયા આવતા હોય છે અને હાલ આપ સીધી તસવીરો જોઈ રહ્યા છો અને થોડી જ વારમાં આ દર્શન ભક્તો માટે જે સોનાના આભૂષણોથી જ્યારે ભગવાનને સજાવવામાં આવશે ત્યારે એ પણ એક અલૌકિક દર્શન હશે। આગળ જોઈશું।